અંકલેશ્વરના તાળફળિયાની રહીશ 18 વર્ષીય સના શેખ 3 મહિના પહેલા ગુમ થઈ હતી. તેની લાશ કોસંબરના બાવેજ નહેર નજીક થી મળી હતી. પરિવારજનોએ 2 દિવસ પહેલા જ તેના કપડા ઉપરથી તેની ઓળખ કર્યા બાદ આજે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે હલ્લાબોલનો કાર્યક્રમ આપી ન્યાયની માંગણી કરી છે. આજે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે તાળફળિયાના અસંખ્ય લોકો એકાએક ટોળા સ્વરૂપે આવીને શહેર પોલીસ સ્ટેશનની અંદર હાય હાયના નારા લગાવીને છાજિયા લઈને હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો. આ તાળફળિયાના લોકોનો રોષ એ હતો કે પોલીસે ગુમ થયેલી કિશોરીની તપાસ કરી નથી. બનાવની વિગતોમાં અંકલેશ્વર શહેરના તાળફળિયામાં રહેતી સના પરવીન શેખ નામની સગીર કિશોરી તારીખ 5/11/2018 ના રોજ ઘરેથી એમ કહીને ગઈ હતી કે કપડાં બદલાવા જાઉં છું. તેમ કહીને એક્ટિવા લઈને ગયેલી સના શેખ મોડી રાત્રિ સુધી ઘરે પરત નહીં ફરતા તેના પરિવારો ચિંતિત થઈ ગયા હતા અને તેમણે બીજા દિવસે સના ગુમ થઈ હોવાની જાણવાજોગ ફરિયાદ તેના પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં દાખલ કરાવી હતી. સના પરવીનને ગુમ થયાને 3 મહિના થયા છતાં પોલીસે આ મામલે તપાસ નહીં હાથ ધરતા થોડા દિવસ અગાઉ સના પરવીનના પરિવારજનોએ પોલીસ મથકમાં જઈને આ મામલે રજૂઆત કરી હતી અને સનાને 2 યુવાનો મળીને ભગાડી ગયા હોય તેમના નામ સરનામા સાથેની વિગતો આપી હતી. જ્યારે આ યુવાનો સામે પણ પોલીસે યોગ્ય પૂછપરછ હાથ નહીં ધરતાનો આક્ષેપ પણ તેમણે જે તે સમયે કર્યો હતો. જ્યારે અંતે દબાણ વધતા પોલીસે આ મામલા મિસિંગ મામલાની તપાસ શરૂ કરતા અંતે તેના પરિવારજનોને કોસંબા પોલીસે બોલાવી હતી અને એક લાશના કપડા બતાવ્યા હતા. કોસંબા પોલીસ મથકના સૂત્રથી મળતી વિગતોમાં એક લાશ કોસંબા હાઈવે ઉપરના મહવેજ ગામ નજીક નહેર પાસેથી મળી હતી. આ લાશ ડીકમ્પોઝ હાલતમાં મળી હતી. પોલીસે આ લાશ પાસેથી મળેલા કપડા સનાના પરિવારજનોને બતાવતા સનાના જ કપડા હોવાનું જણાવતા તેના વિગતો પરિવારજનોને આપી હતી. એટલે કે સનાની લાશ તારીખ 23/11/2018 ના રોજ મળી હતી. ત્યારે જે તે સમયના કોસંબા પોલીસ મથકમાં PSI દ્વારા લાશનો કબજો લઈને FSL અને પેનલ PM કરાવ્યું હતું. જો કે તેની હત્યા મામલે કોઈ જ રિપોર્ટ થયો ન હતો તેમ કોસંબા પોલીસે જણાવ્યું હતું. જ્યારે હવે પ્રશ્ન થાય છે કે તારીખ 5/11/2018 થી ગુમ થયેલી સના પરવીનની લાશ કોસંબાના મહવેજ નજીક થી તારીખ 23/11/2018 ના રોજ મળી. 18 દિવસ સુધી સના ક્યાં હતી, તે કોસંબા કેવી રીતે પહોંચી, તેવા પ્રશ્નો તેના પરિવારજનોને થતા આજે તાળફળિયાના લોકો પણ આ સનાના પરિવારજનો સાથે જોડાયા હતા. આજે તેમણે શહેર પોલીસ મથક હલ્લાબોલ કાર્યક્રમ કર્યો હતો, જ્યારે તાળફળિયાના લોકોએ પોલીસની હાય હાય બોલાવી હતી, છાજિયા લીધા હતા અને ન્યાય માટે પોલીસ સાથે તુતુ મેમે અને ઝપાઝપી પણ કરી નાખી હતી. પોલીસ પણ આ મામલે એક તબક્કે અચંબિત થઈ હતી, જ્યારે આ મામલે એક પરિવારજનો સાથે ન્યાયની માંગણી કરી રહ્યા છે. પરિવારજનોએ શહેરના પોલીસ મથકના PI સાથે પણ મુલાકાત કરીને યોગ્ય રજૂઆત કરી હતી. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે તેમની પુત્રીની હત્યા કરવામાં આવી છે. તેમની સાથે આ મામલે રજૂઆત કરાવવા ગયેલા આગેવાને પણ તેની અછૂટ રજૂઆત કરી હતી. જો કે તેમણે આ પ્રમાણે કહ્યું હતું કે અંકલેશ્વર શહેરમાં તાળફળિયા નામક એક સ્લમ વિસ્તાર આવેલું છે. ત્યાં રહેતી સના પરવીન શકીલ શેખ, જેની ઉંમર આશરે 16 થી 18 વર્ષની હશે, તે છોકરીને છેલ્લા ઘણા સમયથી એક છોકરો ફોનની ઉપર અવારનવાર એની સાથે વાતચીત કરીને એને મળવા પણ બોલાવતો હતો અને તારીખ 5/11/2018 ના રોજ એક ફોન આવતા તેઓ ઘરમાંથી એમ કહીને નીકળી હતી કે આ જે કપડાં છે હું હમણાં બદલાઈને આવું છું, તેમ કહીને તે પોતાની એક્ટિવા ગાડી ઉપર સવાર થઈને ઘરથી નીકળી ગઈ હતી. જ્યારે મોડી સાંજ સુધી પણ તે ઘરે પરત નહીં આવતા એ છોકરીના પિતા અને દાદા દાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તારીખ 6/11/2018 રોજ તેની ગુમ થયા ગઈની એક સત્તાવાર જાહેરાત આપવામાં આવેલી. જાહેરાત આપ્યા બાદ ઘણા સમય પછી એમને એવું જાણવા મળ્યું કે તે સના પરવીનની લાશ કોસંબા પાસે આવેલ મહુવેજ ગામના કેનાલ પાસેથી મળી આવેલ અને તે લાશ કોસંબા પોલીસે કબજે કરેલ અને તેનું PM સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ.